मित्रों जय श्री कृष्ण। छेल्ला बे दिवस थी आपणे समाजशास्त्रमांथी जे आपणो अभ्यासक्रम निर्धारित थयेलो छे एमांथी पार बीजामांथी द्वादश ज्योतिर्लिंगो विशे जाणीए छे। एमां पहेलुं ज्योतिर्लिंग रामेश्वर जैनुं, बीजुं नागेश्वर जैनुं अने हवे छेल्ले आ पाठनी अंदर आपणे श्री विश्वनाथ विशे जाणीशुं। કહેવાય છે કે ઉત્તર પ્રદેશની અંદર વારાણસી ગામ આવેલું છે ને, વારાણસી ત્યાં આ જ્યોતિર્લિંગ વિરાજમાન છે। કહેવાય છે કે દ્વાદશ જ્યોતિર્લિંગેષુ અન્યતમમ વ અત્યંતમમ પ્રસિદ્ધમ વિશ્વનાથ જ્યોતિર્લિંગમ અસ્તિ। જો દરેક જ્યોતિર્લિંગનું વિશેષતા છે। પહેલાં આપણે જોયું સોમનાથ, તો કે સોમનાથનું મહત્ત્વ વધુ છે। પછી જોઈએ ભાઈ નાગેશ્વરનું મહત્ત્વ વધુ છે। પછી કે ભાઈ શ્રી ત્રંબકેશ્વરનું મહત્ત્વ વધુ છે। પરંતુ બધા લિંગો જ્યોતિર્લિંગોનું મહત્ત્વ બધી રીતે એટલું જ રહેલું છે, મામરું બધા સુપ્રસિદ્ધ જ છે। તો ઉત્તર પ્રદેશ રાજ્ય વારાણસી જનપદ અંતર્ગતમ કાશીનગરે કાશી વિશ્વનાથ મંદિરનું વિશિષ્ટમ સ્થાનમ ધારયતું। જો કહેવાય છે કે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર વારાણસી જનપદની અંદર જિલ્લાની અંદર કાશીનગર છે એમની અંદર કાશી વિશ્વનાથ મંદિર વિશિષ્ટ સ્થાન ધરાવે છે। ઇત્થમ શ્રુયતે યત ગંગા સ્નાને મુક્તિ તથા ચ વિશ્વનાથ દર્શનેન જીવ મોક્ષપ્રદમ પ્રાપ્તોતિ। કહેવાય છે કે ગંગાજીના સ્નાન કરવાથી આપણે મુક્તિ મળે છે, એવી રીતે વિશ્વનાથના દર્શન કરવાથી પણ જીવ છે એને મોક્ષ પ્રાપ્ત થાય છે। આદિ શંકરાચાર્ય સંત એકનાથ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ મહર્ષિ દયાનંદ ગૌસ્વામી તુલસીદાસ દી મહાપુરુષ અસ્ય જ્યોતિર્લિંગસ્ય દર્શન ચક્રુઃ। જુઓ કહેવાય છે કે આદિ શંકરાચાર્ય જગદગુરુ શંકરાચાર્ય હતા, સંત એકનાથ મહારાજ હતા, રામકૃષ્ણ પરમહંસ હતા, સ્વામી વિવેકાનંદ હતા, મહર્ષિ દયાનંદ સરસ્વતી, ગૌસ્વામી તુલસીદાસ, આ બધા મહાપુરુષોએ આ કાશી વિશ્વનાથના જ્યોતિર્લિંગના દર્શન કરેલા છે। ડુકરું કરણેમાંથી ચક્રુ રૂપ સિદ્ધ થયું છે, વારંવાર ચક્રુ એટલે કે કરેલા હતા, કરેલા છે। કિમ બદંતી યત શિવ શક્તિઓ વિવાહાનંતરમ શિવ શક્તિ સહિત કૈલાસ પર્વતમ આગતવાન। કહેવાય છે ભગવાન શિવના લગ્ન થયા પછી મા પાર્વતી સાથે શક્તિ સાથે એ પછી કૈલાસ ગયા। તત્ર પાર્વત્યા વૃક્ષા પર્વતાસ્થ દ્રષ્ટા અથ તસ્યા મન ખિન્ન અભવત। જો વિચાર કરો, સ્ત્રીઓને બધું આવું જોવે તો ના ગમે, પર્વતો અને જંગલો અને, પરંતુ આ તો ભગવાન છે સાક્ષાત સૃષ્ટિને ચલાવનારાઓ, એમાં આપણે શંકા ક્યાંથી વ્યક્ત કરી શકીએ? તો મા પાર્વતી લગ્ન થયા પછી ત્યાં જે સાસરી આવી ગયા પછી પર્વતો જોયા અને પર્વતોને આ બધું નદીઓને જોઈને એનું મન વૃક્ષો જોઈને ખિન્ન થઈ ગયું મન, ઓ હોય ક્યાં ફસાઈ ગયા આપણે, એવું ના હોય પણ એ તો લીલા છે। એતાદૃશીમ ખિન્નમનામ પાર્વતીમ શિવ કાશીપુરમ આનીતવાન। આવી જે મા પાર્વતીને મન ખિન્ન જોઈને ભગવાન શિવ છે ને એને કાશી લઈ ગયા, કાશી। ચાલો આપણે પણ જઈએ ને, આપણે મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના જો ઘરમાં ઘરમાં બંધાઈ રહીએ તો ઘરના વ્યક્તિઓ છે એ આપણા ઉપર દોરા કાઢતા હોય કે ભાઈ આ તો સારું નથી ચાલુ, પરંતુ પછી આપણે એ દરમિયાનમાં ફરવા લઈએ એ બધાને, તો ભગવાન એવી રીતે તે ત્યાંથી ક્યાંથી, તો કે ભાઈ કૈલાસ પર્વતથી કાશી તરફ પ્રયાણ કરી અને કાશી તરફ કાશી લઈ ગયા। તથા તત્રેવ નિવાસમ અકૃતાં, ત્યાં જઈને નિવાસસ્થાન બનાવ્યું, મકાન બનાવ્યું, ઘર બનાવ્યું। તથા તસ્યા ભગવાન શિવ સિદ્ધનાથ નામના પ્રસિદ્ધ અભવ। ત્યારથી ભગવાન સિદ્ધનાથ તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી।
पूरा विश्वनाथ मंदिरम लघु आसी पेला ए विश्वनाथ मंदिर तो बहुत नानू हतु लघु बोले तो नानू सप्तदश शताब्द्याम एक सत्तरमी सदी की अंदर इंदौर रागनी इंदौर की राणी अहल्याबाई होलकर मंदिर से निर्माण कृतवती सत्तरमी सदी की अंदर इंदौर की राणी अहल्याबाई थी अहल्याबाई होलकर एमने आ मंदिर निर्माण करूँ ततः राजा रणजीत सिंह शिखरम सुवर्णयुक्त कृतवान अने ए पछी राजा रणजीत सिंह था ने एमने एनु शिखर सुवर्णयुक्त एटले के एमनु शिखर छे ए सोनाथी मढ़ी सोनाथी बनावेलू हतुं सोनाथी मढ़ी आव्युं अतः इदं मंदिरम स्वर्ण मंदिरम गोल्डन टेम्पल इति नामना प्रसिद्ध अस्ति ए के छे ए पछी आ मंदिर ने सुवर्ण मंदिर लखे के गोल्डन टेम्पल तरीके पर ओळखवामां आवे छे। गंगा तदस्थम विश्वनाथ मंदिरम अनेक ही देवालय पीठेस्थ सन्नद्धम वर्तते कहवाय छे के आ शिव मंदिर गंगा नदी ने किनारे छे अने केटलाय देवालयो केटलाय पीठो आश्रमो सन्नद्ध बोले तो संलग्न छे। मंदिरस्य उत्तर दिशि कूप ज्ञानवापी संज्ञायुक्त वर्तते मंदिर उत्तर दिशा दरवाजो है कूप ज्ञानवापी संज्ञायुक्त वर्तते उत्तर दिशा कूवो है ये ज्ञानवापी तरीके पर संज्ञायुक्त संज्ञा आपवामां आवी छे नाम आपवामां आव्युं छे। विश्वनाथ मंदिरस्य अंतभागे एकम गर्भगृहम सभामंडम पंच विद्यते विश्वनाथ मंदिर छे एना अंत भागनी अंदर एक गर्भगृह छे अंदरना भागनी अंदर गर्भगृह बोले तो मोटो हॉल छे आ छे आपणे कहीए एटले मंदिरो होय राजाना महेलो होय तो एने सभा मंडप कहेवामां आवे छे गर्भगृह तरीके ओळखवामां आवे छे। गर्भगृहे रजत धातुना वेष्टित विशाल शिवलिंगम अस्ति गर्भगृहनी अंदर रजत धातु वर तो चांदीना धातु युक्त गठित विशाल शिवलिंगम छे मावरो शिवलिंगम इदं कृष्ण पाषाणेन निर्मितम अस्ति आ शिवलिंगनुं निर्माण काळा पत्थरोथी करवामां आवेलुं छे कृष्ण बोले तो काळुं पाषाण बोले तो पत्थर अस्य ज्योतिर्लिंगस्य परिसरं व्यापकं नास्ति परंतु वातावरणं शिवमयं अवश्यं वर्तते आमनुं जे परिसर बोले तो एमनुं जे जग्या छे ए जग्या एटली मोटी नथी परंतु त्यां वातावरण छे ए शिवमय अवश्य छे। विश्वनाथ देवालय शिवेन सह शक्ति रवि विद्यते विश्वनाथ मंदिर नी अंदर देवालय बोले तो मंदिर नी अंदर शिव साथे माँ पार्वती पर बिराजमान छे। अद्भुत इदम शिव शक्तियो समन्वित रूपम विश्वस्मिन कुत्रापि न दृश्यते आ बन्ने जे अद्भुत शिव शक्तिनो समन्वित रूप छे रूप स्वरूप छे ए आखा विश्वमां तमने क्यांय नहीं जोवा मळे कोई जग्याय नहीं। विश्वनाथ देवालयस्य क्रमकानी चत्वारी द्वाराणि सन्ति विश्वनाथ मंदिरनी देवालयना प्रमुख एटले मुख्य चार द्वारो छे केटला एक शांति द्वार बीजो कला द्वार त्रीजो प्रतिष्ठा द्वार अने चौथो निवृत्ति द्वारम कहेवाय छे कि आ चार शांति द्वारम कला द्वारम प्रतिष्ठा द्वारम अने निवृत्ति द्वारम आ प्रकार चार प्रकारना द्वारो आवेला प्रवेश द्वारो आवेला छे। विश्वनाथस्य आरातिकं प्रातः त्रिवादनतः चतुर्वादन पर्यंतम चलति सवारे त्रण वगाथी लई अने चार वगा सुधी विश्वनाथनी आरती थाय छे तत्पश्चात चतुर्वादनात एकादशवाद पर्यंतम दर्शनार्थीनां कृते द्वारम उद्घाटन एव भवति चतुर्वादनता बोले तो चार वगैयाथी लई अने एकादश बोले तो अगियार वगा सुधी लोकोने दर्शन करवा माटे आ मंदिर खोलवामां आवे छे। रात्रो सार्धदश वादने साढ़ा दस वगे आरती करवामां आवे छे एकस्मिन दिने चतुर्वारं आराधक्यं भवत जाय छे एक दिवस में चार वक्त आरती करवामां आवे छे एनी विशिष्टता शू छे सर्वेषु ज्योतिर्लिंगेषु ज्योतिर्मिदं विशिष्टं स्थानं मानं च भजते बधा लिंगोनी अंदर बधा जे ज्योतिर्लिंगो छे एमनो विशिष्ट स्थान मान सन्मान
रहेलू छे आवेलू छे। इत्थं मन्यते यत् वाराणसी क्षेत्रे काशी क्षेत्रे वा यस्य मृत्यु भवति तस्मै मुक्ति प्रदानाय भगवान शिव तारक मंत्रस्य उपदेशं कृत्वा मोक्षं ददाति। जो विचार करो तमे के कोईपण पासे जाइए आपणे तो कंई अपेक्षा लईने जता होय आपणे तो काशी क्षेत्रनी अंदर वाराणसी क्षेत्रनी अंदर जेनो पण मृत्यु थाय एने मुक्ति माटे भगवान तारक मंत्रनो उपदेश आपी अने एने मोक्ष आपे छे। केम के काशी विश्वनाथ मोक्षदायिनी छे। विश्वनाथस्य ज्योतिर्लिंग विषये उक्तं यत् सानन्दमानन्दवने वसन्तं मानन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। ज्योतिर्लिंग विषये सानन्दमानन्दवने वसन्तं आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथनाथमनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। तो आवी रीते आपणे धोरण 11 जे समाजशास्त्रमां जे आपणा पाठो आवेला छे एमनी अंदर पाठ बीजानो जे द्वादश ज्योतिर्लिंग विषयनो पाठ छे એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। મિત્રો, હવે એક આપણે સંશોધનની વિચારવા જેવી વાત છે કે આપણે જે પાઠ ભણી ગયા છે તો એમની અંદર યોગ્ય વિકલ્પ છે તો એ યોગ્ય વિકલ્પ આપણે શોધી અને તમારે જે પાઠ્યપુસ્તક છે ના હોય તો PDF ફાઇલ પણ આપેલી છે એ PDF ફાઇલમાંથી પાઠ બીજો કાઢી એમના જે પ્રશ્નો છે એના જે વિકલ્પો છે એ શોધી અને રાઇટ કરી લેવાના અભ્યાસ કરવાનો સાથે એક વાક્યની અંદર પણ એમની અંદર જે ઉત્તર આપેલા છે એ પણ શોધીને આપણે લખી લેવાના। જ્યારે તમે વિદ્યાલય ખુલશે ત્યારે આવવાના છો ત્યારે ચોક અવશ્ય જોશું આપણે। તમે આખી અલગ જ બુક નોટબુક બનાવવાની કે એમાંથી આપણો અભ્યાસક્રમ ચાલે એમનો પાઠ લખી એમના પ્રશ્નો ગોતી લખવાના એક વાક્યના પ્રશ્નો લખવાના સાથે 2-3 વાક્યમાં આવતા હોય એવા પ્રશ્નો લખવાના વિસ્તારથી સવિસ્તારથી પ્રશ્નો લખવાના ટિપ્પણી લખે ટૂંક નોંધ લખવાની। તો આવું બધી પ્રવૃત્તિઓ આપણે ઘરે બેઠા પણ કરી શકીએ મિત્રો એ આપણા સુરક્ષા માટે છે। આપણે સુરક્ષિત હશે તો બધું શક્ય છે આપણે સુરક્ષિત નહીં હોય તો કાંઈ શક્ય નથી। એટલે મિત્રો આજે આપણો પાઠ જે દ્વાદશ જ્યોતિર્લિંગો વિશેનો પાઠ છે એ આપણે અહીં સંપૂર્ણ કરીએ છીએ અને એનું હોમવર્ક છે એ તમે તમારી રીતે ઘરમાં તમને ના આવડતું તો મોટા ભાઈને પૂછવાનું મા બાપને પૂછવાનું મમ્મી પપ્પાને પૂછવાનું કોઈ મિત્ર હોય તો એને પૂછવાનું અને ન સમજાય તો મારા નંબર છે એની પર કોન્ટેક કરવાનો 94-26-90-95-17 એમનો કોન્ટેક કરી અને ન સમજાય તો તમને એ પણ સોલ્વ કરી દેશે। તો બાળકો જય શ્રી કૃષ્ણ।